વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ગુણાકારના દાખલાની રીતો શીખ્યા. હવે આજે જોઈશું આપણે કિરણબેનની રોજની સિવિસે. હવે મિત્રો, જો આપણને ખબર હોય તો આપણા પપ્પા પણ કેટલીક વાર દિવસમાં કેટલા રૂપિયાનો ખર્ચો કરે છે, કેટલા રૂપિયા કમાય છે એની ગણતરી કરતા હોય છે. એટલે કે એક ડાયરીમાં લખતા હોય છે કે મેં આજે આટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે અને આજે મને આટલા રૂપિયા મળ્યા છે, કે એવું એ લોકો શું કરતા હોય છે, ડાયરીમાં લખતા હોય છે અને રોજે રોજનો હિસાબ રાખે છે કે આજે મેં 500 રૂપિયા ખર્ચ્યા, આજે મેં 400 રૂપિયા ખર્ચ્યા, બરાબર ને? એ રીતનો હિસાબ આપણા પપ્પા પણ રાખતા હોય છે અને ક્યારેક તો આપણી મમ્મી પણ હિસાબ રાખતા હોય છે કે મેં આજે આટલા રૂપિયાનું શાકભાજી લીધું છે, આટલા રૂપિયાનો મેં આ ખર્ચો કર્યો છે, બરાબર ને? એટલે કે આ રીતની એક ડેઇલીની, એટલે કે તારીખ 1 થી લઈને 30 તારીખ સુધીની એક રોજની સી લખેલી હોય છે, જેમાં આપણે જ્યારે પણ જોવું હોય કે મેં કઈ તારીખે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે તો આપણે જાણી શકીએ કે ધારો કે 16 તારીખ, તો 16 તારીખે મેં કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે, તો કે 100 રૂપિયાનો ખર્ચો કર્યો હતો. હવે મારે 28 તારીખે મેં કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો, તો કે મેં આટલા રૂપિયાનો ખર્ચો કર્યો. જ્યારે આપણે કુલ ખર્ચની ગણતરી કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે કયા દિવસે સૌથી વધારે ખર્ચો કર્યો હતો અને કયા દિવસે સૌથી ઓછો કર્યો હતો. અને મહિનાના અંતે આપણે ટોટલ પણ કરી શકીએ છીએ કે આખા મહિનામાં આપણે કેટલા રૂપિયાનો ખર્ચો કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણી એક આવી એક રોજની સી રાખવી જોઈએ કે જેમાં તમે દરરોજ કેટલા રૂપિયાનો ખર્ચો કરો છો તેની ગણતરી કરવાની, કે જેથી મહિનાના અંતે આપણને ખબર પડે કે આપણે એક મહિનામાં કેટલા રૂપિયાનો ખર્ચો કરીએ છીએ. આપણે 25 પૈસા પણ ખર્ચીશું તો પણ આપણે આપણી રોજની સીમાં લખીશું કે આજે મેં 25 પૈસાની ચોકલેટ ખરીદી છે, બરાબર? જેથી આપણને મહિનાનો હિસાબ કરતા ફાવે કે મેં એક મહિનામાં આટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે. અને આપણને પણ ખબર પડે કે આપણે સૌથી વધારે પૈસા ખર્ચી રહ્યા છીએ કે ઓછા ખર્ચીએ છીએ, બરાબર? તો આપણે હવેથી શું કરીશું, આપણી એક રોજની સી રાખીશું કે જેમાં 1 તારીખથી લઈને મહિનાની 6 તારીખ સુધી આપણે શું કરીશું, આપણે કરેલ ખર્ચની ગણતરી કરીશું. આપણે જોઈએ કિરણબેનની રોજની સી. તો શું કહે છે, કિરણબેન ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો હતો. આપણે જોઈ ગયા કે કિરણબેને ભંગાર જે ભેગો કરીને લાવે એમની પાસેથી એમણે ભંગાર ખરીદ્યો હતો. તેણે તેઓને 841 રૂપિયા ચૂકવ્યા હતા. કિરણબેને ભંગાર લેવા માટે કેટલા રૂપિયા ચૂકવ્યા હતા? 841 રૂપિયા ચૂકવ્યા હતા. કિરણે દિનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો. હવે એમણે 841 રૂપિયા ચૂકવીને કેટલોક ભંગાર ખરીદ્યો અને દિનુભાઈની જે મોટી દુકાને તેઓ શું કરે છે, ભંગાર આપવા માટે જાય છે. દિનુએ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપ્યા. તો દિનુભાઈએ એમને કેટલા આપ્યા? એમણે દિનુભાઈએ 100 રૂપિયાની 6 નોટ આપી, 100 રૂપિયાની 6 નોટ આપી, 50 રૂપિયાની 3 નોટ આપી, 20 રૂપિયાની 7 નોટ આપી, 10 રૂપિયાની 6 નોટ આપી, 5 રૂપિયાની 8 નોટ આપી અને 1 રૂપિયાના 4 સિક્કા આપ્યા. આપણે જોઈએ કે દિનુભાઈએ કિરણબેનને કેટલા રૂપિયા આપ્યા. તો કિરણબેને આ રીતનું એક રોજની સી બનાવી છે કે જેમાં એમણે કેટલા રૂપિયા ચૂકવ્યા, કેટલા રૂપિયાનું ભંગાર ખરીદ્યું, એટલે કે સામેવાળા ભંગારના વેપારીને કેટલા રૂપિયા ચૂકવ્યા તે એમણે લખ્યા છે અને કઈ તારીખે કેટલા રૂપિયા ચૂકવ્યા છે તે લખ્યા છે અને તે દિવસે એમણે જે ભંગાર વેચ્યું એમાં એમને કેટલો નફો થાય છે તે પણ લખ્યું છે. તો ચાલો આપણે જોઈએ કે કિરણબેનને કેટલા પૈસા મળે છે. તો પહેલા શું છે, રૂપિયા 100ની કેટલી નોટ છે? 6 નોટ છે. કેટલી નોટ છે? 6. એટલે આપણે શું કરીશું, 100 × 6 = ₹600. પછી 50ની 3 નોટ એટલે કે ₹50 × 3 એટલે કેટલા રૂપિયા થશે? 5 × 15 અને આ 1 0 એટલે 150 રૂપિયા. 20 રૂપિયાની 7 નોટ એટલે કે ₹20 × 7
એટલે કેટલા થશે 7 2 14 અને આ 1 0 એટલે રૂપિયા 140 હવે જો 10 રૂપિયાની 6 નોટ એટલે કે રૂપિયા 10 ગુણ્યા 6 એટલે કે 10 6 કેટલા થશે 60 બરાબર હવે 5 રૂપિયાની 8 નોટ એટલે કે રૂપિયા 5 ની કેટલી નોટ 8 તો 8 50 કેટલા થશે 40 બરાબર હવે 1 રૂપિયાના 4 સિક્કા તો 1 ગુણ્યા 4 બરાબર રૂપિયા 4 તો આ રીતે એમરે દીનુ ભાઈએ કોને કિરણબેનને પૈસા ચૂકવ્યા છે કે કુલ ટોટલ કેટલું થાય છે તો આપણે આનો શું કરીશું બધાનો સરવાળો કરીશું શું કરીશું સરવાળો કરીશું તો 4 5 ને 4 9 9 ને 6 15 15 ને 4 19 તો 19 નો 9 વધી પડી 1 6 ને 1 7 7 ને 1 8 8 ને 1 9 તો એમને રૂપિયા કેટલા મળ્યા 994 રૂપિયા દિનુભાઈ કિરણબેનને ચૂકવ્યા છે બરાબર એટલે કે એમણે 994 રૂપિયાનું બંગાળ દિનુભાઈને વેચ્યું છે તો એમને નફો કેટલો થયો હશે આજે તો એમણે આપણે કીધું છે કે મેં જે વેપારી પાસેથી બંગાળ ભેગો કરનાર પાસેથી એમણે કેટલા 841 રૂપિયાનું બંગાળ લીધું છે એટલે કે 994 માઇનસ કેટલા 841 4 માંથી 1 જાય તો 3 9 માંથી 4 જાય તો 5 9 માંથી 8 જાય તો 1 એટલે કે રૂપિયા 153 રૂપિયાનો તેમને નફો થાય છે તો કિરણબેનને કેટલો નફો થાય છે 153 રૂપિયાનો નફો થાય છે ક્યારે 11 માર્ચના દિવસે આપણે આગળ જોઈએ હવે 18 માર્ચના દિવસે પણ કિરણબેન નાના જે બંગાર ભેગો કરનાર વેપારીઓ છે તેમની પાસેથી કેટલોક સામાન લાવે છે અને દિનુભાઈ જેવા મોટા વેપારીને ત્યાં જઈને વેચે છે તો આપણે જોઈએ કે કિરણે ભંગાર લેનારને રૂપિયા 919 ચૂકવ્યા કેટલા ચૂકવ્યા છે રૂપિયા 919 કિરણબેને 18 તારીખે 919 રૂપિયાનો ભંગાર ખરીદ્યો છે જ્યારે તેણે ભંગાર વેચ્યો ત્યારે દિનુએ આ પ્રમાણે નોટ અને સિક્કા આપ્યા તો તેમણે કેટલી નોટ અને સિક્કા આપ્યા તો રૂપિયા 100ની 5 નોટ આપી રૂપિયા 50ની 1 નોટ આપી રૂપિયા 20ની 9 નોટ આપી રૂપિયા 10ની 18 નોટ આપી અને રૂપિયા 5ના 28 સિક્કા આપ્યા તો ચાલો આપણે જોઈએ કે દિનુભાઈએ તેમને કેટલા રૂપિયા આપ્યા તો સૌથી પહેલા જોઈએ આપણે રૂપિયા 100ની કેટલી નોટ છે 5 નોટ એટલે કે 100 ગુણ્યા 5 બરાબર રૂપિયા 500 હવે જોઈએ રૂપિયા 50ની 1 નોટ એટલે કે 50 ગુણ્યા 1 બરાબર 50 હવે જોઈએ 20ની 9 નોટ તો રૂપિયા 20 ગુણ્યા 9 9 દુ 18 9 દુ 18 અને 1 0 એટલે કે 180 રૂપિયા હવે 10 ની 18 નોટ એટલે કે રૂપિયા 10 ગુણ્યા 18 હવે 18 એકા 18 અને આ 1 0 એટલે 180 રૂપિયા અને 5 રૂપિયાના 28 સિક્કા એટલે કે રૂપિયા 5 ગુણ્યા 28 બરાબર રૂપિયા તો 8 50 40 40 નું 0 વધી પડી 4 5 2 10 અને 4 એટલે 140 બરાબર તો કેટલા થશે 28 ગુણ્યા 5 બરાબર 140 હવે આપણે સરવાળો કરીએ તો જુઓ 0 5 ને 8 કેટલા થશે 13
10 ने 8 કેટલા થશે 21 21 ને 4 25 તો 25 નો 5 વધી પડી 2 5 ને 2 7 7 ને 1 8 1 9 9 ને 1 10 તો કેટલા થઈ ગયા રૂપિયા 1050 હવે કિરણબેને કેટલા રૂપિયાનો બંગાળ ખરીદ્યો હતો 919 રૂપિયાનો બંગાળ ખરીદ્યો હતો બરાબર ને અને એમને મળ્યા કેટલા 1050 તો આપણે શું કરીશું રૂપિયા 1050 માઈનસ રૂપિયા 900 ને કેટલા છે 19 બરાબર તો આપણે 10 કો લઈશું 10 માંથી 9 જશે એટલે 1 4 માંથી 1 જશે તો 3 હવે 0 માંથી 9 નહીં જાય એટલે ફરી 10 કો લઈશું અને 0 તો 10 માંથી 9 જશે 1 અને અહીંયા 0 એટલે કિરણબેનને 18 તારીખે કેટલા રૂપિયાનો ફાયદો થયો 131 રૂપિયાનો ફાયદો થયો જ્યારે તેમણે કેટલાનું બંગાળ ખરીદ્યું હતું 919 નું અને વેચ્યું કેટલામાં 1050 એટલે કે એમને 131 રૂપિયાનો ફાયદો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પણ આપણી રોજની સી તૈયાર કરીશું કરીશું ને તૈયાર હા આપણે રોજ કેટલા રૂપિયાનો ખર્ચો કરીએ છીએ અને આપણા પપ્પા આપણને કેટલા પૈસા આપે છે અને તેમાંથી આપણે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો કઈ તારીખે કર્યો એના વિશેની હવેથી એક ડાયરીની અંદર નોંધ રાખીશું અને મિત્રો જો આ વિશે આપણા પપ્પાને પણ જાણકારી નહીં હોય તો આપણે આપણા પપ્પાને પણ શીખવીશું કે તમે રોજ કેટલા રૂપિયાનો ખર્ચો કરો છો તેના વિશે એક ડાયરીમાં લખો અને મમ્મી પાસે પણ આપણે આપણી આવી એક રોજની સી બનાવી શકીએ છીએ જેથી આપણને ખબર પડે કે એક મહિનામાં આપણે કેટલા રૂપિયાનો ખર્ચો કરીએ છીએ અથવા તો કઈ તારીખે આપણે કેટલા રૂપિયાનો ખર્ચો કરીએ છીએ બરાબર એટલે આ રીતે જો આપણે રોજની સી બનાવીશું તો આપણને ખબર પડશે કે આપણે કઈ વસ્તુમાં કેટલો વધારે ખર્ચો કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.